नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। यूथ एजुकेशन यूट्यूब चैनल पर आपनुं फरीथी स्वागत छे। धोरण 12 कॉमर्स विषय आंकड़ाशास्त्र भाग 2 માં આપણે ચેપ્ટર નંબર કયો ભણી રહ્યા હતા, તો ચેપ્ટર નંબર બીજું ભણી રહ્યા હતા અને ચેપ્ટર બીજાનું નામ હતું અસતત યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ। તો એમાં અસતત યાદચ્છિક ચલની જો આપણે વાત કરીએ તો અસતત યાદચ્છિક ચલ આપણે વાત કરીએ તો શું આપેલું છે, તો અંદર ધ્યાન આપો તો જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની શાંત સંખ્યામાં, શાંત સંખ્યા એટલે ગણી શકાય તેવી, જો જે યાદચ્છિક ચલ x એ જે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક संख्या गण आर नी, गण आर नी शांत संख्या मा, गण आर नी शांत संख्या मा अथवा शांत संख्या मा एटले के गणी सकाय एवी संख्या मा, अथवा गणीय इमत अनंत किमतो, गणीय अनंत, गणीय अनंत एटले કે જેને આપણે ગણી શકીએ એવી કિંમતો ધારણ કરી શકે તેમ હોય, કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલ, તેવા ચલ x ને, તેવા ચલ x ને શું કહેવાય છે, તો તેવા ચલ x ને આપણે અસતત યાદચ્છિક ચલ કહીશું, અસતત યાદચ્છિક ચલ કહીશું। અસતત યાદચ્છિક ચલ કહેવાય। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો હવે આપણે શું જોવાનું છે એના વિશે વાત કરી દઈએ, તો પહેલું જ આપણે લઈ લીધું અસતત યાદચ્છિક ચલ કોને કહેવાય એના વિશેની વાત કરી લીધી, બરોબર। હવે આપણે જે જોવાનું છે અસતત યાદચ્છિક ચલના પ્રકારોમાં આપણે જે કાંઈ પણ સમજવાનું છે, શું સમજવાનું છે, તો કે અસતત યાદચ્છિક ચલના ઉદાહરણો સમજીએ, કે ઉદાહરણ કેવા કેવા હોઈ શકે, અથવા અસતત યાદચ્છિક ચલ આપણે કોને કોને કહીશું, તો ઉદાહરણથી આપણે જો સમજીએ તો પહેલું જ આપ્યું છે, શું આપ્યું છે, તો કે વિદ્યાર્થીના જન્મનું વર્ષ, વિદ્યાર્થીઓના જન્મ વર્ષ એ અસતત યાદચ્છિક ચલ છે। વિદ્યાર્થીઓના જન્મ વર્ષ એ શું આવશે, અસતત યાદચ્છિક ચલ। વિદ્યાર્થીઓના વજન ત્યાર પછી ત્રણ કાળા અને બે સફેદ દડામાંથી બે કાળા દડા પસંદ થાય, આ બધા કેવા આવશે, તો કે આ બધા આપણા માટે અસતત યાદચ્છિક ચલ આવ્યા। આ બધા કેવા આવ્યા, તો કે આ બધા આપણા માટે આવ્યા અસતત યાદચ્છિક ચલ। હવે આપણે જે જોવાના છે સતત યાદચ્છિક ચલ, સતત યાદચ્છિક ચલ કોને કહીશું, તો એના વિશે વાત કરીએ તો સતત યાદચ્છિક ચલ, તો જો અંદર ધ્યાન આપો તો સતત યાદચ્છિક ચલ કોને કહેવાય, તો કે જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r માં, જે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યા ગણ r માં અથવા તેના આરના કોઈ અંતરાલમાં, અથવા આરના કોઈ અંતરાલમાં શું કરી શકે, તો કે કોઈ પણ કિંમત ધારણ કરી શકે, કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહે છે, તો તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહે છે। જો અહીંયા ધ્યાન આપો તો
એક આમાં બે માં જે તફાવત છે, અહીંયા શું આવશે તો કે ચોક્કસ કિંમત હોય, અહીંયા કોઈ અંતરાલ હોય, અંતરાલ એટલે કોઈ વર્ગમાં હોય, કોઈ સમૂહમાં હોય છે, બરોબર? એટલે સતત એટલે વર્ગ અથવા સમૂહ, અને અસતત એટલે કોઈ ચોક્કસ સંખ્યા. દાખલા તરીકે કોફીમાં ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ આપણે શું લઈ શકશું તો કે કપમાં ભરેલ કોફીનું પ્રમાણ, કપમાં ભરેલ કોફીનું પ્રમાણ. આ ચોક્કસ હોતું નથી, બરોબર, કોઈ પણ હોઈ શકે કે અંદાજિત આટલાથી આટલા સુધી હોઈ શકે, બરોબર. એવી જ રીતે તો કે એક વ્યક્તિને ચાલતા લાગતો સમય, તો આ અંદાજિત હોય છે, ચોક્કસ હોતો નથી, અંતરાલમાં હોય કે આટલા સમયથી આટલા સમય સુધી ચાલી શકે છે, બરોબર, અથવા આટલાથી આટલા સમય સુધી ચાલશે. આવો એક ચોક્કસ હોય નહીં, એવું આપણા માટે શું થશે તો કે સતત ચલ થશે. તો એક અસતત ચલ અને બીજું સતત ચલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ભાગ બે, આપણે જે અહીં બે પ્રકાર હતા યાદચ્છિક ચલના, અસતત ચલ અને સતત ચલ, તેના વિશે વાત કરી. ફરી મળશું નવા વિડીયો ભાગમાં, ત્યારે અસતત ચલના કેટલાક સૂત્રો વિશે વાત કરીશું. તો અમારી યુટ્યુબ ચેનલ યુથ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો, પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અમારા દરેક વિષયના વિડીયો જોતા રહો. થેન્ક યુ.